હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાની એવી મેદુ વડા સ્ટાઇલમાં દાલ બાટી. ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવી દાલ બાટી આજે આપણે ઘરે બનાવીશું. તો આ રીતે બનાવશો તો તમને ખૂબ જ પસંદ આવશે દાલ બાટી, અને તમે ખાતા રહી જશો એવી દાલ બાટી આજે આપણે બનાવવાના છે ઘરે. તો ચલો હવે બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, દાલ બાટી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે દાળ કઈ કઈ જોઈશે એ લઈ લઈએ આપણે. તો સૌથી પહેલાં અહીંયા મેં ચણાની દાળ લીધી છે અડધી વાડકી જેટલી, પછી તુવેરની દાળ, અને જે ફોતરાવાળી દાળ આવે છે મગની એ લીધી છે. જો તમને બીજી કોઈ દાળ પસંદ હોય મસૂરની કે તો તમે એડ કરી શકો છો. હવે દાળને આપણે પાણીથી વોશ કરી લઈશું. તો દાળને આપણે 2 થી 3 વાર વોશ કરી લેવાની છે જેથી એમાંથી બધો કચરો સાફ થઈ જાય. તો દાળને પાણીથી વોશ કરી લીધા બાદ હવે આપણે એક કુકર લઈ લઈશું. કુકરમાં દાળને એડ કરી દઈશું વોશ કરેલી, ત્યારબાદ પાણી એડ કરીશું. અહીંયા 4 થી 5 વાડકી જેટલું આપણે પાણી એડ કર્યું છે. હવે દાળમાં સરસ કલર આવે એના માટે 1/2 ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર અને થોડું 1/2 ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું. એનાથી આપણી દાળ જલ્દી બફાઈ જશે. અને થોડું અંદર ઓઇલ એડ કરીશું. કુકરને બંધ કરીને આપણે 4 થી 5 સીટી લગાવી લેવાની છે. તો હવે બાટી માટેનો આપણે લોટ બાંધી લઈશું. તો બાટી માટે મેં સૌથી પહેલાં અહીંયા જે ઘઉંનો થોડો જાડો લોટ આવે છે ભાખરી માટેનો એ લીધો છે, અને 1/2 વાડકી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે. અહીંયા નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ જીરું એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન જેટલો અજમો જેથી આપણને પેટમાં ના દુખે. હિંગ, ચપટી સોડા, અને હવે અંદર એડ કરીશું ઓઇલ, અને અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી અને તેલ બંને એડ કરવું હોય તો તમે કરી શકો છો, અને કોઈ પણ એક વસ્તુ એડ કરવી હોય તો પણ કરી શકો છો. અને 2 વસ્તુ એડ કરવાથી આપણી જે બાટી છે એકદમ ક્રિસ્પી બને છે. હવે બધું મસળી લઈશું. ત્યારબાદ હવે થોડું થોડું આપણે પાણી એડ કરીને લોટ બાંધતા જવાનું છે. લોટ આપણે બહુ ઢીલો બાંધવાનો નથી, થોડો ભાખરીનો હોય એ રીતનો થોડો કઠણ લોટ બાંધવાનો છે. તો આપણે એને 10 મિનિટ સુધી સેટ થવા દઈશું લોટને. તો હવે આપણો લોટ સેટ થઈ ગયો છે, અને આ રીતે આપણે એક લૂવું લીધું છે. લૂવાને આપણે સરસ રીતે મસળી લેવાનું છે. તો આપણે જે મેદુવડાની સ્ટાઇલમાં બાટી બનાવવાની છે તો આપણે આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરી લેવાનું, અને બધી બાટી આપણે આ રીતે બધી બાટી તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારા જોડે જો બાટીનું કુકર ના હોય તો તમે ઢોકરાનું કુકર, આ રીતનું કુકર હોય એની અંદર તમે બાટીને સ્ટીમ કરી શકો છો. તો આ રીતે આપણે બધી બાટી તૈયાર કરી લીધી છે મેદુવડા સ્ટાઇલમાં, અને હવે આપણે આને પહેલાં સ્ટીમ કરી લઈશું. પાંચથી 10 મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લેવાનું છે. તો હવે આપણે આપણી દાળ ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે, અને દાળમાં સરસ મજાનો કલર પણ આવી ગયો છે. હવે આપણે આનો વઘાર કરીશું. હવે આપણે દાળમાં થોડું પાણી એડ કરી દઈશું. તો હવે આપણે વઘાર કરી લઈશું. એના માટે સૌથી પહેલાં લઈશું ઓઇલ, ત્યારબાદ એડ કરીશું જીરું એડ કરી દીધા બાદ હિંગ, એક લાલ મરચું, તમાલપત્ર, ત્યારબાદ આપણે એડ કરીશું ઓનિયન જેની સમારેલી, લીલું મરચું, અહીંયા વાટેલું લસણ લીધું છે એને એડ કરી દઈશું. હવે મિક્સ કરી લઈશું. ત્યારબાદ ટામેટા એડ કરી દઈશું.
આ બધી વસ્તુને આપણે 2 મિનિટ સુધી સાંતળી લઈશું. તો આપણો જે વઘાર છે એ જે આપણે દાળ આપણી દાળ જે બોઈલ કરવા મૂકી છે એમાં એડ કરી દઈશું. હવે દાળમાં વઘાર થઈ ગયા બાદ આપણે એમાં મસાલા એડ કરીશું. તો ત્યારબાદ આપણે એડ કરીશું લાલ મરચું, તમને જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. ત્યારબાદ ધાણા જીરું પાવડર, 1/2 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ. તો હવે દાળને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું જેથી બધા મસાલા સરસ રીતે અંદર ભળી જાય. તો દાળ આપણી ઉકળી ગઈ છે, હવે ગેસને ઓફ કરી દઈશું. હવે લાસ્ટમાં આપણે એડ કરીશું કોરિએન્ડર, ઉપરથી તડકો લગાવી લઈશું. તો અહીંયા તડકો લગાવવા માટે મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લઈ લઈશું. ત્યારબાદ જીરું એડ કરીશું, સૂકા લાલ મરચાં, 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું. ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે સ્પ્રેડ કરી દઈશું. દાળ બાટી માટેની જે દાળ હતી એ આપણી હવે રેડી છે. જે બાટી હતી એ આપણે સ્ટીમ થવા મૂકી હતી, ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ તમે જુઓ આપણી બાટી સ્ટીમ થઈ ગઈ છે. સ્ટીમ થયેલી બાટી હતી એને આપણે ફ્રાય કરી લઈશું, એના માટે આપણે ઓઇલ લીધું છે. અને હવે એક એક બાટીને આપણે આ રીતે મૂકી દઈશું ફ્રાય થવા. આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. તો ફ્રેન્ડ્સ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની, નકર અંદરથી કાચી રહેશે. પ્લેટમાં નીકાળી લઈશું આપણે હવે એને. તો આપણી બધી બાટી ફ્રાય થઈ ગઈ છે. આ રીતનો કલર આવે એ રીતે આપણે ફ્રાય કરી લેવાની છે. તો દાળ બાટીની થાળી પીરસાઈ ગઈ છે. લસણની ચટણી, ઘી, ગોળ જોડે ખાવાની ખૂબ જ મજા આવે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ.